અગાઉના વિડીયોમાં આપણે વિધેયનું પ્રતિવિકલિત શોધવાનું સૂત્ર મેળવ્યું હતું. હવે ધારો કે આપણને એક્સ ગુણ્યા કોસાઇન ઓફ એક્સ ડીએક્સનું પ્રતિવિકલિત શોધવું છે. તેને ઉકેલવા આપણે આ ભાગને એફ ઓફ એક્સ લઈએ અને આ ભાગને જી પ્રાઇમ ઓફ એક્સ લઈએ. પરંતુ શું આપણે કોસાઇન ઓફ એક્સને એફ ઓફ એક્સ અને જી પ્રાઇમ ઓફ એક્સને એક્સ તરીકે લઈ શકીએ? અહીં મહત્વની બાબત એ છે કે આપણે આ ભાગને ઉકેલવાનો છે. અહીં આપણી પાસે એફ ઓફ એક્સનું વિકલિત ગુણ્યા જી ઓફ એક્સ છે. આપણે એફ ઓફ એક્સને એવું લેવું પડે કે જેથી એફ ઓફ એક્સનું વિકલિત એફ ઓફ એક્સ કરતાં સરળ મળે. તેવી જ રીતે જી પ્રાઇમ ઓફ એક્સને એવું લઈએ જેથી તેનું વિકલિત વધુ કઠિન ન બને. આ બાબતમાં એફ ઓફ એક્સ બરાબર એક્સ લઈએ જેથી એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર એક મળશે અને જી પ્રાઇમ ઓફ એક્સ બરાબર કોસાઇન ઓફ એક્સ લઈએ તેથી તેનું પ્રતિવિકલિત સાઇન ઓફ એક્સ થાય. બીજી રીતે લઈએ તો જો આપણે એફ ઓફ એક્સને કોસાઇન ઓફ એક્સ લઈએ તો તેનું વિકલિત લેવું પડે, જે કઠિન નથી. પરંતુ જો આપણે જી પ્રાઇમ ઓફ એક્સને એક્સ તરીકે લઈએ તો તેનું પ્રતિવિકલિત લેવું પડે. બીજી રીતે લઈએ તો જો આપણે એફ ઓફ એક્સને કોસાઇન ઓફ એક્સ લઈએ તો આપણે તેનું વિકલિત લેવું પડે, જે એટલું કઠિન નથી. પરંતુ જો આપણે જી પ્રાઇમ ઓફ એક્સને એક્સ તરીકે લઈએ તો આપણે તેનું પ્રતિવિકલિત લેવું પડે, જે એક્સનો વર્ગના છેદમાં 2 મળે. તે થોડું કઠિન છે, માટે આપણે આ પ્રમાણે લખીએ: એફ ઓફ એક્સ બરાબર એક્સ અને તેનું વિકલિત એટલે કે એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર 1. તેવી જ રીતે જી પ્રાઇમ ઓફ એક્સ બરાબર કોસાઇન ઓફ એક્સ, કોસાઇનનું પ્રતિવિકલિત સાઇન ઓફ એક્સ થાય, માટે જી ઓફ એક્સ બરાબર સાઇન ઓફ એક્સ. હવે આ માહિતીનો ઉપયોગ કરીને આ સૂત્રનો ઉપયોગ કરીએ. જમણી બાજુ એફ ઓફ એક્સ ગુણ્યા જી ઓફ એક્સ, એફ ઓફ એક્સ બરાબર એક્સ છે અને જી ઓફ એક્સ બરાબર સાઇન એક્સ છે. તેથી એક્સ ગુણ્યા સાઇન ઓફ એક્સ ઓછા એન્ટી ડેરિવેટિવ ઓફ એફ પ્રાઇમ ઓફ એક્સ જે 1 છે ગુણ્યા જી ઓફ એક્સ જે સાઇન એક્સ છે ડીએક્સ. આ રીતે આપણે એક્સ ગુણ્યા કોસાઇન ઓફ એક્સનું પ્રતિવિકલિત સાઇન ઓફ એક્સના પ્રતિવિકલિતને ઉકેલીને શોધી શકીએ. હવે આપણે જાણીએ છીએ કે સાઇન ઓફ એક્સનું પ્રતિવિકલિત માઇનસ કોસાઇન ઓફ એક્સ થશે, માટે આના બરાબર એક્સ ગુણ્યા સાઇન ઓફ એક્સ ઓછા આનું પ્રતિવિકલિત જે માઇનસ કોસાઇન ઓફ એક્સ થશે વત્તા સી. આપણે સીને ઉમેરીએ કે બાદ કરીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. આ એક અંદાજિત અચળાંક છે જે ઋણ પણ હોઈ શકે, માટે તેના બરાબર એક્સ ગુણ્યા સાઇન ઓફ એક્સ ઓછા ઓછા વત્તા થશે કોસાઇન ઓફ એક્સ વત્તા સી. આમ આપણે જેનું પ્રતિવિકલિત જાણતા ન હતા તેનું પ્રતિવિકલિત શોધી નાખ્યું.